પ્રભુની અંતિમ દેશના ઓર વખણાય. એ 48 કલાકની દેશનામાં જાણે આખા જગતનો આખા જીવનનો સાર આપી દીધો. તમે જેમ જેમ સાંભળશો તેમ તમને ખ્યાલ આવશે. હું તો કહું છું તમારા સંતાનોને પણ કયો કે બેટા 4 મહિનામાં તે ભલે પણ વ્યાખ્યાન મારા સાહેબનું ન સાંભળ્યું હોય, સિર્ફ એ 4 દિન કે લીએ આજા, તુજે પતા ચલ જાયેગા કે જિંદગી કૈસી જીની હૈ ઓર આગળમાં જિંદગી કેવી જીવવાની છે, કાળ કેવો આવવાનો છે. અદભુત અને અઢળક વાતો તમને પરમાત્મા મહાવીરની દેશનામાં સાંભળવા મળશે. ભગવાન તો સમોસણ પર બિરાજમાન થઈ ગયા છે. પ્રભુની ધર્મદેશના હવે શરૂ થશે. બાબો જન્મ્યા પછી પહેલું શબ્દ પહેલું વાક્ય બોલે કેવું મીઠું લાગે. બાબો જન્મ્યા પછી જે પહેલો શબ્દ બોલે અને બાપો અંતિમ સમયે જે બોલે એ યાદ રહી જાય. બાબાનું પહેલું વાક્ય અને બાપાનું નહીં. તમારા પિતાજી દેવલોક થયા હોય અને જતા જતા તમને કહેતા હોય કે બેટા અહીંયા આવું, મારા ગયા પછી બીજું કાંઈ ન કરે, આટલું કરજે. સાચું બોલો, તમે બીજું કાંઈ કરો કે ના કરો, પણ તમારો બાપ મરતી વખતે તમને જે કહી ગયો હોય કરો કે ના કરો. અને કોઈ પૂછે તમે આશા માટે કરો છો ત્યારે તમે કહો કે મારા પિતાજી મને જતા જતા. આમાં તો આપણને પેથળસા મળ્યા છે. પેથળના મા બાપ જયારે મરવા પડ્યા હતા ત્યારે પેથળ એમની બાજુમાં આવીને બેઠો છે, બાપની છાતી પર એને હાથ મૂક્યો અને બાપ કે છે બેટા હું તો જઉં છું પણ જતા જતા એક વાક્ય કહેતો જઉં છું, મારા ગયા પછી તું એક કામ કરજે, જયારે પણ તું ઘરેથી બહાર નીકળે રસ્તામાં માર્ગમાં દેરાસર કે ઉપાશ્રય જો આવે તેને ઓવરટેક નહીં કરતો, એટલે કે દેરાસર આવે અંદર જઈ નમસ્કાર કરજે અને ઉપાશ્રય આવે તો અંદર જઈને વંદન. બાપની આ વાત સાંભળીને જ પેથળસા અંદર ગયો હતો ઉપાશ્રયમાં. અને વ્યાખ્યાનમાં ગુરુ મહારાજ જયારે નિયમ આપતા હતા તો પેથળે કીધું આપી દો 500 રૂપિયાનો નિયમ, પરિગ્રહ પરિમાણ. ગુરુએ કપાળ જોઈને કીધું કે તને 500 અપાય એમ નથી. વધારતા 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 ગયા અને એ જ પેથળ સાએ આ જીન શાસનની અંદર કેટલાક એવા અદભુત કાર્યો કર્યા. આજે 700 વર્ષ પછી પણ મહાપુરુષો પેથળનું લાભ. પરમાત્માની અંતિમ દેશનાનો પ્રારંભ થાય છે. ત્રણલોકના નાથ દેવાધિદેવની અંતિમ દેશના કેવી અદભુત હોય છે. એ અંતિમ દેશનાનો પ્રારંભ કરીએ. પ્રભુની દેશનાની પણ વિશેષતા હોય છે. ભગવાન અર્ધમાનતી ભાષામાં દેશના આપે છે, માલકૌશ રાગમાં દેશના આપે છે. ગંધર્વ અને કિન્નરો ને પણ બાજુ પર મૂકી દે એવી મીઠી અને મધુરી પ્રભુની દેશના હોય છે. કેટલાય રાગ અને કેટલાય સુર એમાં ભળતા હોય છે. ધનજીની મીઠાઈ ખાતા જે આનંદ ન આવે એના કરતા વધારે આનંદ પ્રભુની દેશના સાંભળતા આવે છે. શાસ્ત્રમાં લખ્યું છે, ભૂખ્યાને જેમ ઘેબર મળે અને તરસ્યાને ઠંડુ પાણી મળે અને જેવી તૃપ્તિ થાય કરતા વધારે તૃપ્તિ આ પ્રભુની દેશનાથી થાય. તમે ચાલતા હો અને તમને કોઈ મારુતિ વાળો આવીને કે બેઠ જાઓ પહોંચાડી દઉં, તમે થાક્યા હો અને એમાં તમને જો આવી સરસ મજાની ગાડી મળી જાય અને જૈન નગર તમને પહોંચાડી દે, આનંદ આવે કે ના? પ્રભુની દેશના અનંતકાળથી ભાવમાં ભટકતા આપણે આ લોકો માટે વાહન સમાન છે. આપણો થાક ઉતારી દે, આપણને ઊંઘ ના આપે, આપણને થાક ના આપે, આપણને ભૂખ ન લાગે, આપણને તરસ ન લાગે એવી અદભુત. અને માત્ર 3 કલાક માટે નહીં, 6 મહિના સુધી જો પ્રભુની દેશના ચાલે, 6 મહિના વીતી જાય આપણને ખ્યાલ ના આવે કે આપણી પ્રભુની દેશના સાંભળતા 6 મહિના પૂરા થઈ ગયા. આવી અદભુત દેશના તમારી ભાષામાં જો કહું, બિસ્મિલ્લાહની શરણાઈ વાગતી હોય, શિવકુમારનું સંતૂર વાગતું હોય, પંડિત ઝાકીર હુસેનના
તબલા વાગતા હોય, હરિપ્રસાદ ચૌરસિયાની બાંસરી વાગતી હોય અને એમાં લતા મંગેશકરનો કંઠ ભળ્યો હોય, સ્વર ભળ્યો હોય, પછી તમે કઈ દુનિયામાં પહોંચી જાઓ? તમને એમ લાગે ને આપણે મર્ત્યલોકમાં નથી, આપણે સ્વર્ગમાં. પાંચમા આરાના, છઠ્ઠા સંઘેણવાળા, એ પણ જો સંતુર બાંસરી શરણાઈ તબલા વગાડે અને એનો સ્વર અને કંઠ આપે તો જો આટલો આનંદ આવે. ત્રણ લોકના નાથ દેવાથી દેવ જયારે દેશના આપતા હોય, એમાં જયારે 35 અતિશયો પ્રભુની વાણીના ભળ્યા હોય, એ સાંભળો કેવો આનંદ.